જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સોલેનોઇડની અક્ષ પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર સાબિત કરશું અને સોલેનોઇડની વિષુવરેખા પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તેના પરથી આપણે ડાયરેક્ટ લખી દઈશું લાસ્ટમાં. ચાલો સમજીએ કે પહેલાં એક સોલેનોઇડ છે કે જેની ત્રિજ્યા સ્મોલ એ છે, સ્મોલ એ ત્રિજ્યાનો, અને તેની લંબાઈ 2L છે. ટોટલ લંબાઈ 2L છે. ઓ એનું મધ્ય બિંદુ છે, તો ડાબી બાજુ L અને જમણી બાજુ L, બે ભાગ પાડી દીધા. હવે આ સોલેનોઇડના કેન્દ્ર ઓથી આર જેટલા અંતરે તેની અક્ષ પર કોઈ પી બિંદુ આવેલું છે. સોલેનોઇડની અક્ષ કોને કહેવાય એ ખ્યાલ છે કે નળાકારની વચ્ચેથી પસાર થતી કાલ્પનિક રેખા હોય તેને શું કહેવાય, તેની અક્ષ. તો કેન્દ્ર ઓથી પીનું અંતર કેટલું છે? આર. આજે હું બોલું છું તે આકૃતિનું નિરૂપણ છે, બરાબર. એટલે તમારે લખતા જવાનું, એક્ઝામમાં થિયરી લખો ત્યારે આકૃતિનું વર્ણન પણ કરવું પડે કે સોલેનોઇડના કેન્દ્ર ઓથી આર જેટલા અંતરે તેની અક્ષ પર આવેલા પી બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે શું કરું કે આ સોલેનોઇડ શાનો બનેલો? ઘણી બધી રિંગોનો બનેલો હોય, બરાબર. તો અહીંયા હું એમ તારું કે ભાઈ આ એક રિંગ, બીજી રિંગ, ઘણી બધી રિંગો છે. ધારો કે 100 આટા હોય તો 100 રિંગ બને, તો તેના લીધે પી આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો શું કરવું પડે? પહેલી રિંગને કારણે શોધવું, બીજી રિંગનું ચુંબકીય ક્ષેત્ર, ત્રીજીનું, ચોથી, પાંચમી, આમ બધી રિંગ એટલે કે બધા આટાને લીધે પી બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું પડે. અને પછી એનો સરવાળો કરું તો મને પી બિંદુ આગળ આ ઉદ્ભવતું કુલ ચુંબકીય ક્ષેત્ર મળશે. હવે જુદી જુદી રિંગનું અંતર પી બિંદુથી જુદું જુદું છે, માટે જુદી જુદી રિંગના આ છેડો હોય, ઉપરનો છેડો, આ ઉપરનો છેડાથી પીનું અંતર અને આ છેલ્લા છેડાથી પીનું અંતર, અંતર બદલાઈ ગયું. આમ દરેક આટાનો ઉપરની ટોચ હોય તેનું પીથી અંતર બદલાતું જશે, બરાબર. તો એના માટે મારે શું કરવું પડે? જ્યારે આવો કોઈ પણ થિયરી હોય ફિઝિક્સની અંદર, આવી કોઈ પણ થિયરી કે દાખલો હોય કે જેમાં કોઈ વસ્તુ એક સરખી વધતી જતી હોય કે એક સરખી ઘટતી જતી હોય, બરાબર. અહીંયા તમે જોઈ શકો કે અહીંયાથી અંતર ઓછું છે, પછી જેમ જેમ જાઓ તેમ દરેક આંટાનું અંતર શું થશે, ક્રમશઃ વધતું જશે. તો આવા કિસ્સાની અંદર તમારે શું કરવાનું કે એક નાનો ભાગ લઈ લેવાનો, તે નાના ભાગને કારણે જે વસ્તુ શોધવાની હોય, જેમ કે વિદ્યુત ક્ષેત્ર તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું, ચુંબકીય ક્ષેત્ર તો ચુંબકીય ક્ષેત્ર, અને પછી આખાનું સંકલન લેવાનું. એટલે કહેવા શું માગું કે આ સોલેનોઇડના ઘણા બધા આંટા છે, તેમાંથી એક સોલેનોઇડનો એક નાનો એવો ભાગ લઈ લો કે જેમાં 5, 10, 15 કંઈ પણ આંટા હશે, તે આંટાને કારણે પી બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધું. પછી શું કરું કે આ જે સોલેનોઇડ છે તે ઘણા બધા આંટાનો બનેલો છે, તો દરેક આંટાના લીધે ઉદ્ભવતું પી બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર શાના પરથી મળશે? સંકલન પરથી મળશે. ચાલો એ પહેલાં હું શું કરું કે એક વર્તુળાકાર રિંગ હોય, એક જ રિંગ હોય આર ત્રિજ્યાની, તો એ રિંગ માટે આપણે સૂત્ર સાબિત કરી ગયા કે રિંગને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0nIR² એની અંદર ત્રીજી આર હતી આપણી, અપોન છેદમાં શું હતું, 2x² + r² 3/2. આવું સૂત્ર હતું કે કેપિટલ આર ત્રિજ્યાની વર્તુળાકાર રિંગને કારણે તેના અક્ષ, તેની અક્ષ પર એક્સ જેટલા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જ્યાં એન શું હતું, એ રિંગના એક આંટા બે આંટા આંટાની સંખ્યા હતી. પરંતુ એ સૂત્ર મારે અહીંયા લાગુ પાડવું છે કે ભાઈ સોલેનોઇડની અક્ષથી, અથવા સોલેનોઇડના મધ્યબિંદુ ઓથી એક્સ જેટલા અંતરે ડીએક્સ લંબાઈનો એક નાનો ભાગ વિચારો. આ નાના ભાગને કારણે પી બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો. સૂક્ષ્મ ભાગને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એટલે બીની જગ્યાએ શું થઈ જશે, ડીબી થશે. હવે આર એટલે શું, ત્રિજ્યા. પહેલાં થિયરીમાં આપણે ત્રિજ્યા કેપિટલ આર હતી, જ્યારે અહીંયા આપણી ત્રિજ્યા સ્મોલ એ છે, એટલે અહીંયા શું થઈ જશે, સ્મોલ એ થશે. પછી એક્સ એટલે શું હતું, આપેલા બિંદુથી પીનું અંતર હતું એ થિયરીની અંદર, બરાબર. આ ડીએક્સ એના રિંગથી પીનું અંતર હતું, પી બિંદુનું. પણ અહીંયા આ જે નાનો ભાગ આપણે વિચાર, ત્યાંથી પીનું અંતર કેટલું છે, આર માઇનસ એક્સ, એટલે અહીંયા એક્સની જગ્યાએ શું આવશે, આર માઇનસ એક્સ. તો અહીંયા 2 અને આર માઇનસ એક્સ, આ સૂત્ર આવી રીતે આવે છે. બુકની અંદર ડાયરેક્ટ આપેલું છે એટલે અમુક સ્ટુડન્ટ કન્ફ્યુઝ થતા હશે કે ભાઈ આ સૂત્ર ક્યાંથી પેદા થયું, બરાબર, ક્યાંથી, એને આગળના ચેપ્ટરમાંથી, રિંગને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે એન એટલે શું છે, આંટાની સંખ્યા. ધારો કે સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ એન છે, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી છે, સ્મોલ એન છે. એટલે કે એક મીટર લંબાઈ હોય તો તેની આંટાની સંખ્યા સ્મોલ એન.
તો સોલેનોઇડની કુલ લંબાઈ કેટલી છે? 12 છે, અથવા સોરી આપણે આ નાના ભાગના આટાની સંખ્યા શોધવી છે ને, તો એક મીટર લંબાઈ હોય તો એન, તો ડીએક્સ લંબાઈનો નાનો ભાગ લેવું તો તેમાં કેટલા આંટા આવશે? તો ડીએક્સ લંબાઈના ભાગમાં આંટાની સંખ્યા કેટલી? તો આંટાની સંખ્યા કેપિટલ એન બરાબર શું થાય? સ્મોલ એન ઇન્ટુ ડીએક્સ, આ કિંમત આની અંદર મૂકી દેવાની. માટે શું થશે? ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0 પછી એન ડીએક્સ આઈ એ સ્ક્વેર અપોન ટુ આર માઇનસ એક્સ હોલ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2. આટલું થયું. હવે મારે શું કરવાનું છે કે સમગ્ર સોલેનોઇડને કારણે પી બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો હવે હું શું કહેવું કે આ ભાઈ સોલેનોઇડ છે તે નાના નાના ભાગમાં વિભાજિત થયેલો છે અને દરેક ભાગને કારણે પી બિંદુ આગળ ઉદ્ભવ સોરી સમગ્ર સોલેનોઇડને કારણે પી બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે તેનું આ જે સૂક્ષ્મ ભાગને લીધે ચુંબકીય ક્ષેત્ર મળ્યું ડીબી તેનું સંકલન લઈએ. તો હવે ક્યાંથી આંટા ક્યાંથી ચાલુ થાય? અહીંયાથી આંટા ચાલુ થાય. આના સોલેનોઇડનો હું ટુકડા પાડો, ભાગ પાડો, તો પહેલો ભાગ અહીંયાથી ચાલુ થાય, પછી બીજો ભાગ, ત્રીજો ભાગ, અને ક્યાં સુધી? અહીંયા સુધી. તો અહીંયાથી સંકલનની શરૂઆત કરવાની અને અહીંયા સંકલન પૂરું થઈ જવું. આ બાજુ પણ આંટા નથી, આ બાજુ પણ આંટા નથી, તો આટલા અંતરથી ચાલુ થાય છે. તો આ ઉગમ બિંદુ હોય યામાક્સ પદ્ધતિનું, તો તેની ડાબી બાજુનું અંતર કેવા આવે? ઋણ ઋણ આવે, ઋણ એક્સ અક્ષ પર. તો આ ઉગમ બિંદુથી એલ જેટલું અંતર ડાબી બાજુ જાવ તો આ શું આવે? માઇનસ એલ. અને અહીંયાથી જમણી બાજુ એલ જાવ તો પ્લસ એલ. માટે ચુંબકીય ક્ષેત્રનું સંકલન ક્યાંથી ક્યાં લેવાનું? માઇનસ એલથી ચાલુ કરીને પ્લસ એલ સુધીને, માઇનસ એલ લંબાઈથી ચાલુ કરી અને દરેક આંટાને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું ને ક્યાં સુધી? પ્લસ એલ સુધી. માટે હું લખું કુલ ચુંબકીય ક્ષેત્ર ક્યાં? પી બિંદુ આગળ કુલ ચુંબકીય બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઇન્ટિગ્રેશન ઓફ ડીબી. ક્યાંથી ક્યાં? માઇનસ એલથી પ્લસ એલ સુધીનું એનું સંકલન કરવાનું છે. માટે બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ટુ પ્લસ એલ, ડીબીની કિંમત મૂકું, μ0 એન ડીએક્સ આઈ એ સ્ક્વેર અપોન ટુ આર માઇનસ એક્સ હોલ સ્ક્વેર પ્લસ સોરી અહીંયા આપણે રહી ગયા, અહીંયા ત્રિજ્યા આરની જગ્યાએ અહીંયા આપણી ત્રિજ્યા કેટલી છે? રિંગની એ, એટલે અહીંયા પણ એ સ્ક્વેર આવશે અને અહીંયા પણ શું આવશે? એ સ્ક્વેર, એ સ્ક્વેર અહીંયા રેસ ટુ 3/2. હવે આ જે અંતર છે એક્સ અને એલ, તેની સાપેક્ષે આર બહુ જ મોટા છે. આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એલ, આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એક્સ, અને આ ત્રિજ્યાની સરખામણીમાં પણ આર અંતર કેવું છે? બહુ જ મોટું છે. ધારો કે આની ત્રિજ્યા 1 સેન્ટીમીટર, એની જગ્યાએ અંતર 50 સેન્ટીમીટર હોય બરાબર, ને લંબાઈ 2 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, એની જગ્યાએ 50, એટલે 10 ગણી વધારે હોય, તો આર બહુ જ મોટા કહેવાય. તો આરની સરખામણીમાં તમે એલને અને એને બંનેને અવગણી શકો, એટલે એલની જગ્યાએ પણ 0 મૂકી શકો, એક્સની જગ્યાએ પણ 0 અને એની, આ ત્રણે 3 કરતાં મોટું છે, એટલે એક્સ પણ 0 અને એ પણ 0. તો હવે શું થશે? બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ પ્લસ એલ μ0 એન આઈ એ સ્ક્વેર, ને અહીંયા ડીએક્સ છેદમાં એક્સ તો 0 થઈ ગયા એટલે આર સ્ક્વેર હશે, આ એ પણ 0 થઈ, એ પણ 0 થઈ ગયા એટલે નીચે ખાલી શું બાકી રહેવાનું? આર સ્ક્વેર, કેમ કે આ વર્ગ અંદર આવશે. હવે અહીંયા 2 અને અહીંયા શું બાકી રહી ગયું? અંદર આર સ્ક્વેર, અને અહીંયા શું છે? 3/2 કા, તો આ 2 કેન્સલ એટલે આર ક્યુબ. હવે સંકલન કોની સાપેક્ષે? એક્સ, તો એક્સ વાળું તો કોઈ પદ છે જ નહીં, તો બધા બહાર નીકળશે. એક્સની સાપેક્ષે સંકલન હોય એટલે કે ડીએક્સ એટલે એક્સની સાપેક્ષે, ડીઆર હોય તો આરની સાપેક્ષે, તો એક્સની સાપેક્ષે સંકલન, એક્સ સિવાયના પદ અચળ કહેવાય, તો એક્સ વાળા તો કોઈ પદ છે જ નહીં, બાકીના બધા પદ બહાર નીકળી જશે. તો μ0 એન આઈ એ સ્ક્વેર ટુ આર ક્યુબ, તો કંઈ નહીં તો 1 કહેવાય ઇન્ટુ ડીએક્સ અહીંયા માઇનસ એલથી પ્લસ એલ. હવે આપણે જોઈ ગયા કે 1નું સંકલન શું થાય? એક્સ, એટલે કે એક્સ નથી તો એક્સ આવશે, તો μ0 એન આઈ એ સ્ક્વેર અપોન ટુ આર ક્યુબ, ને શું થાય? સંકલન થશે એક્સ અને લિમિટ માઇનસ એલ ટુ પ્લસ એલ. હવે લિમિટ શું કરીએ? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. માટે બી ઇઝ ઇક્વલ ટુ આ લખું μ0 એન આઈ એ સ્ક્વેર અપોન ટુ આર ક્યુબ, અપર લિમિટ શું છે? પ્લસ એલ માઇનસ લોઅર લિમિટ માઇનસ એલ, પ્લસ એલ માઇનસ માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ, μ0 એન આઈ એ સ્ક્વેર ટુ આર ક્યુબ, માઇનસ માઇનસ પ્લસ, એટલે એલ પ્લસ એલ કેટલા થશે? 2L. હવે 2L ઉડાડવાના નથી બરાબર, હવે હું એને સેટ કરું અને હવે શું કરું? એને પાઈ વડે ગુણું અને પાઈ વડે ભાગું. કેમ કે આના આડછેદનું ક્ષેત્રફળ પાઈ એ સ્ક્વેર આવશે, તો એ સ્ક્વેર છે પાઈ નથી, એટલે હું પાઈ વડે ગુણું અને પાઈ વડે ભાગું. ચાલો હવે સેટ કરું, તો બી ઇઝ ઇક્વલ ટુ μ0 આ 2 નહીં પાઈ લઈને 2π, પછી એન અને 2L ને સાથે લઉં, એન
ઇન્ટુ ટુએલ અને I અને અહીંયા પાઈ એ સ્ક્વેર એને સાથે લીધા અને છેદમાં શું રહી ગયું આર ક્યુબ બધો પદ આવી ગયા એક બે ત્રણ ચાર પાંચ ને છ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ પદ આવી ગયા ચાલો હવે એન ઇન્ટુ ટુએલ એટલે તો શું થાય કે કાંટાની કુલ સંખ્યા થશે કે ભાઈ એકમ એક મીટર લંબાઈ હોય તો આંટાની સંખ્યા સ્મોલ એન તો ટોટલ લંબાઈ ટુએલ હોય તો આંટાની સંખ્યા કેટલી તો એન ઇન્ટુ ટુએલ એને તો શું કહેવાય આંટાની કુલ સંખ્યા કેપિટલ એન કહેવાય અહીંયા કેપિટલ એન આવશે અને પાઈ એ સ્ક્વેર એટલે આના આડછેદનું ક્ષેત્રફળ એ થઈ જશે તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો અપોન ટુ પાઈ અને શું થશે એન આઈ એ અપોન આર ક્યુબ પરંતુ આપણે જોઈ ગયા સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ ઇઝ ઇક્વલ ટુ એન આઈ એ કોઈ પણ ગૂંચળું હોય તો ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ બરાબર એન આઈ એ તો એન આઈ એની જગ્યાએ એમ લખાય તો અહીંયા શું લખાશે મ્યુ ઝીરો અપોન ટુ પાઈ એમ બાય આર ક્યુબ કારણ એમ ઇઝ ઇક્વલ ટુ એન આઈ એ હવે અહીંયા મ્યુ ઝીરો અપોન ફોર પાઈ આવે મોસ્ટ ઓફ આપણા સૂત્ર બરાબર તો એ સેટ કરવું તો શું કરવું બે વડે ગુણતા ને બે વડે ભાગતા તો શું થાય બી બરાબર મ્યુ ઝીરો અપોન ફોર પાઈ અહીંયા ટુ ગુણાય ને અહીંયા પણ ટુ ગુણાય ટુ એમ અપોન આર ક્યુબ આ આપણું સૂત્ર આવી ગયું મોસ્ટ ટાઈમ ભી સોલેનોઇડની અક્ષ પર તેના કેન્દ્રથી એક્સ જેટલા અંતર કોઈ બિંદુ આવેલું હોય તો ત્યાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર હવે આ સોલેનોઇડ માટે જે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધ્યું તે જ વસ્તુ કોના માટે લાગુ પડે ગજિયા ચુંબક માટે પણ લાગુ પડે કે ગજિયા ચુંબકની અક્ષ માટે પણ હવે આ જે સૂત્ર ખરું તે આપણું આગળના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું ડાયપોલની અક્ષ પર કોઈ બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું ટુ કેપી બાય એક્સ ક્યુબ હતું ને ઈ ઇઝ ઇક્વલ ટુ ટુ કેપી અપોન આર ક્યુબ અંતરનો ઘન તો કેની જગ્યાએ શું આવે વન અપોન ફોર પાય એપ્સિલોન ઝીરો અહીંયા ટુ પી બાય આર ક્યુબ આવે વિદ્યુત ક્ષેત્રમાં જ્યાં અચળાંક આવે ત્યાં ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો પોઈન્ટ ફોર પાય આવે ટુ પી ટુ ટુ અંતરનો ઘન વિદ્યુત ડાયપોલ મુમેન્ટ ચુંબકીય ડાયપોલ મુમેન્ટ હવે આ કોના માટે અક્ષ માટે તો હવે મારે સૂત્ર શાના માટે લખવું છે વિષુવરેખા પર કે આ જે સોલેનોઇડ હોય તેની વિષુવરેખા પર કોઈ બિંદુ આવેલું હોય સોલેનોઇડની વિષુવરેખા પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તો શું થાય બી બરાબર સેમ પેલામાં વિદ્યુત ક્ષેત્રમાં પણ આપણું સૂત્ર હતું ને ટુ નીકળી જાય અને આગળ શું લાગે માઇનસ તો માઇનસ મ્યુ ઝીરો અપોન ફોર પાય એમ બાય આર ક્યુ હવે આ માઇનસ નિશાની કોની છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુ ચુંબકીય ક્ષેત્રની દિશા એનથી એસ તરફ આવે તો ચુંબકીય ડાયપોલ મુમેન્ટની દિશા એસથી એન તરફ આવે અને માઇનસ શું બતાવે ચુંબકીય ડાયપોલ મુમેન્ટની વિરુદ્ધ દિશામાં છે એવું બતાવે બરાબર મૂલ્ય તો એનું કેવું આવે પ્લસ તો અક્ષ હોય સોલેનોઇડ કે ગજિયા ચુંબક તેની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો ટુ આવશે અને વિષુવરેખા પર શોધવું હોય તો ટુ આવતો નથી આટલો જ તફાવત છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ જોશું